डीसानी सरकारी हॉस्पिटल ने मुलाकाते आज गुजरात सरकार ना आरोग्य विभाग ना नायब माहिती नियामके डीसा सिविल हॉस्पिटल में उभी थनारी नवी सुविधाओं नु निरीक्षण कर्यु हतु अने त्यारबाद सिविल ना स्टाफ साथे बैठक योजी सिविल हॉस्पिटल नी सेवा में वधु ने वधु सुधारो करवा माटे खास सलाह सूचन आप्या हता। डीसा सिविल हॉस्पिटल में आगामी दिवसों में नवी नवी सुविधाओं उपलब्ध बनावा जा रही है जेमा अलग अलग सुविधाओं समावेश थाय छे। खास करिए बात तो डीसा सिविल हॉस्पिटल में सरकार ना खास अभिगम द्वारा स्मार्ट रेफरल सिस्टम विकसित करवामां आवी रही छे जेमा दर्दियों ने सरलताथी अन्य स्थल पर वधु सारवार माटे रिफर करी शकाशे। आ उपरांत आभा योजना अंतर्गत दरेक दर्दियों एक डिजिटल एकाउंट बनशे जेमा दर्दीनी तमाम मेडिकल जानकारी सेव करवामां आवशे जेथी दर्दी ने तेमनी साथे अलग अलग फाइल राखवानी जरूर रहेशे नहीं। तेनी साथे साथे प्रधानमंत्री जन आरोग्य योजना हेठळ वार्षिक 5 लाख थी ओछी आवक धरावता व्यक्तियों ने खास कार्ड आपवामां आवी रह्या छे जे कार्डनी मददथी दर्दी वर्ष दरमियान 2700 जेटली बीमारीओथी 10 लाख रूपया सुधीनी सारवार मफत करावी शकाशे। आ तमाम प्रकल्पोनी चाली रहेली तैयारीओनु निरीक्षण करवा माटे आजे गुजरात सरकारना आरोग्य विभागना विभागीय नायब नियामक एस के मकवाणाजे डीसा सिविल हॉस्पिटल पर निरीक्षण करवा माटे पहोंच्या हता अने तमाम प्रकल्पोनु जात निरीक्षण कर्यु हतु। आ उपरांत सिविल हॉस्पिटल ने प्रधानमंत्री जन आरोग्य योजनाना वधु ने वधु लाभार्थीओने जोड़वा माटे पण सलाह आपी हती। आ उपरांत विभागीय नायब नियामके डीसा सिविल हॉस्पिटल में तैयार थयेला खास विभागनु पण लोकार्पण कर्यु हतु। आ विभाग में तरुण अवस्था ना बाळको ने मूंझवता प्रश्नों तबीबों द्वारा निराकरण लावामां आवशे। खास तो आज ની મારી જે પણ વિઝિટ જે કરી ખાસ કરીને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આપની ડીસાની આમ તો રૂટિન વિઝિટ છે છતાં પણ ખાસ જે નવી બાબત અમે ખાસ જે દરેક હોસ્પિટલમાં જોતા હોઈએ છીએ હમણાં ટૂંક સમયમાં જ આપણે નવી એક સિસ્ટમ ચાલી કરી છે સ્માર્ટ રેફરલ સિસ્ટમ। કોઈપણ દર્દી આ હોસ્પિટલ ખાતે રિફર થાય અથવા તો અહીંથી અન્ય કોઈ જગ્યાએ પણ પેશન્ટ રિફર થાય તો એના અંદર અહીં જે પણ ડૉક્ટર ડ્યુટી ડૉક્ટર હોય એ ડ્યુટી ડૉક્ટરનું નામ ડિસ્પ્લે થાય અને એના કારણે સંબંધિત ડાક્ટર મિત્રો જે પણ સંસ્થાના અથવા તો જે જગ્યાએ રિફર થયેલા હોય એ સંસ્થાના મિત્રો એ રેફરલ સિસ્ટમના આધારે નક્કી કરી શકે કે કઈ જગ્યાએ પેશન્ટ મોકલવું છે અને જે પણ પેશન્ટ મોકલે એને ત્યાં ડૉક્ટર હાજર છે કે કેમ અને એના કારણે જે પણ દર્દી અહીંથી રિફર થાય અથવા તો કોઈપણ દર્દી બહારથી પણ રિફર થઈને આવે તો એને સત્વરે સારવાર મળી શકે અને સાથે સાથે ડૉક્ટરની હાજરી છે કે કેમ એ પણ એની ખાતરી થઈ શકે જેથી કરીને જે રેફરલ સિસ્ટમમાં જે વિલંબ હતો એ વિલંબ આપણે ટાળી શકીએ અને ગુણવત્તાસભર સારવાર તાત્કાલિક અમને આપી શકીએ। બીજી ખાસ બાબત જે ખરી એ અમે દરેક હોસ્પિટલની અંદર અત્યારે ચાલુ કર્યું છે કે પેશન્ટ કેરિંગ હોસ્પિટલ જે પણ દર્દીઓ હોસ્પિટલમાં આવતા હોય એને ઓપીડીથી લઈ અને ડિસ્ચાર્જ થાય ત્યાં સુધી એને કોઈપણ જાતની તકલીફ ના પડે એ ઓપીડી કેસ પેપર હોય ઇન્ડોર થાય ત્યાર પછી એને જે પણ ઇન્વેસ્ટિગેશન અથવા તો સારવાર અને વોર્ડની અંદર જો દાખલ થાય તો એને વોર્ડની અંદર જે બેઝિક સુવિધાઓ જે મળવી જોઈએ એ તમામ પ્રકારની સુવિધાઓ પેશન્ટને મળી રહે એ બાબત ઉપર પણ આજે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। આ ઉપરાંત ખાસ કરીને ડિલિવરી કેવી છે પીપીઆઈસીડી કેવી છે આઈપીડી ઓપીડી ખાસ કરીને ડાયાલિસિસ સેન્ટર મોટાભાગના તમામે તમામ વિભાગની ચકાસણી કરીશ। આ સિવાય અમારા ડાક્ટર મિત્રોને કોઈ નાના મોટા અથવા તો પેરામેડિકલ સ્ટાફના કોઈ નાના મોટા એડમિનિસ્ટ્રેટિવ ઇસ્યુ છે તો એ પણ સાથે સાથે ચર્ચા કરીશું અને કોઈપણ બાબત એવી છે કે જે મારે રિજિયન કક્ષાથી સોલ્વ કરવાની થશે એ પણ હું અધિકારીઓ સાથે આપણા સુપરિન્ટેન્ડન્ટ સાથે ચર્ચા કરી। ડીસા સિવિલ હોસ્પિટલ પર નિરીક્ષણ કરવા આવેલા વિભાગીય નાયબ નિયામકે ડીસા સિવિલ હોસ્પિટલમાં ચાલી રહેલી આરટીપીસીઆર લેબ અને ડાયાલિસિસ સેન્ટરની મુલાકાત લઈને પ્રભાવિત થઈ ગયા હતા અને આ બંને વિભાગની કામગીરીને પણ બિરદાવી હતી।